પ્રેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન. અહીં તમને ધોરણ 1 થી 12 ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની PDF ફાઇલ તથા વિડિયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લુપ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરીયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી. તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 7, રોકડમેળ અને તેના પ્રકાર, અને એમાં આપણે જોવાનું છે પ્રશ્ન નંબર આજે 5. આની પહેલાંના પ્રશ્ન 3-4 આપણે અને થિયરીનો પણ વિડીયો જોયો છે. તો આજે અહીંયા છે બે ખાનાવાળો રોકડમેળ. કયા કયા? રોકડ અને બેંક. ચાલો પ્રશ્ન નંબર 5, નીચેના વ્યવહારો પરથી રિદ્ધિનો રોકડ અને બેંક ખાનાવાળો રોકડમેળ તૈયાર કરો. ચાલો જોઈએ. સૌ પ્રથમ 2015 મે આપણે લખી નાખશું 2015 મે 2015 મે ઓકે. ચાલો શરૂઆત કરીએ. શરૂઆતની રોકડ શિલ્લક 4000, શરૂઆતની બેંક શિલ્લક 6000. આપણે જ્યારે વિડીયો નંબર 3 સોરી દાખલા નંબર 3 જ્યારે જોયો હતો ત્યારે આપણે જોયું હતું કે શરૂઆતની રોકડ શિલ્લક અને બેંક શિલ્લક કઈ બાજુ આવે, તો કે શરૂઆતની રોકડ શિલ્લક અને બેંક શિલ્લક આવે ઉધાર બાજુ. બાકી આગળ લાવ્યા. ઓકે, ચાલો કેટલા કેટલા છે? તો કે 4000 અને 6000. 4000 રૂપિયા અને 6000 રૂપિયા. ત્યાર પછી આગળ જોઈએ દાખલા બીજી તારીખ. મોનિકાને 5000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. મોનિકાએ જરૂરી રકમનો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો. ચાલો બેંકનો વ્યવહાર થયો એટલી ખબર પડી ગઈ. 10% વેપારી વટાવે તારીખ 2. હવે 2 તારીખમાં 5000 માઇનસ 10% ડાયરેક્ટ કરી નાખો તો રકમ વધશે 4500. ઓકે, હવે શું કર્યું છે? મોનિકાને વેચાણ કરેલું છે. વેચાણ કરો તો રોકડ આવે. વેચાણ કરો તો રોકડ આવે. આવે તો ઉધાર. તારીખ 2. બીજી તારીખમાં લખવાનું વેચાણ ખાતે રોકડમાં ડેશ બેંકમાં 4500. ઓકે, વેપારી વટાવ નોંધવાનો, લખવાનો નહીં. જ્યારે રોકડ વટાવ નોંધવાનો એટલે કે ગણવાનો અને લખવાનો પણ. ચાલો તારીખ 4. 2000 પગાર પેટે 100 દલાલી પેટે. છેલ્લા શબ્દ જુઓ, રોકડા ચૂકવી આપ્યા. રોકડા ચૂકવો તો રોકડ જાય. જાય તો જમા બાજુ. તારીખ 4 અને 4. પેલું હું લખીશ પગાર ખાતે 2000. પગાર ખાતે રોકડમાં 2000. અને બીજું હું લખીશ દલાલી ખાતે. દલાલી ખાતે કેટલા રૂપિયા છે? તો કે દલાલી ખાતે છે રૂપિયા 100. બેંકમાં કરીશ ડેશ. ત્યાર પછી 6 તારીખ, રૂપિયા 3000 બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડ્યા. અંગત ખર્ચ માટે ઉપાડે એને શું કહેવાય? ઉપાડ. ઉપાડે તો બેંકમાંથી જાય. જાય તો જમા. તારીખ 6. ઉપાડ ખાતે શેમાંથી ઉપાડ્યા છે? 3000 બેંકમાંથી ઉપાડેલા છે. યસ, 3000 બેંકમાંથી ઉપાડેલા છે. તો બેંકમાં કેટલા? 3000. ત્યાર પછી તારીખ 10, રૂપિયા 6000નો માલ હિરેનને વેચ્યો. હિરેને 4000 રોકડા અને બાકીના ચેક આપ્યો જે બેંકમાં ભરી દીધો. ઓકે, હિરેનને 6000નો માલ વેચ્યો. વેચો તો રોકડ આવે. વેચો તો રોકડ આવે. આવે તો ઉધાર બાજુ. તારીખ 10. વેચાણ ખાતે, ચાલો હિરેને કેટલા રોકડા આપ્યા?
6000 માંથી 4000 રોકડા આપ્યા તો રોકડમાં હું લખીશ 4000, 6 માં 4 જાય તો કેટલા વધે તો કે 2, 2000 નો ચેક આપ્યો જે આપણે બેંકમાં ભરી દીધો છે। ત્યાર પછી તારીખ 12 રૂપિયા 5000 નો માલ ખરીદ્યો અને રકમ ચેકથી ચૂકવી, ખરીદી કરો તો રોકડ જાય, જાય તો જમા બાજુ, જમા બાજુ તારીખ 12। હવે આપણે શું લખશું, ખરીદી કરેલી છે, માલની ખરીદી કરી હોય તો ખરીદ ખાતે લખશું, ખરીદ ખાતે। ઓકે, બેંકથી પૈસા ચૂકવેલા છે કેટલા રૂપિયા, તો બેંકથી 5000 ચૂકવેલા છે તો બેંક ખાનામાં કેટલા લખશું, 5000। ત્યાર પછી આગળ જોઈએ, તારીખ 17 2000, દુકાન ભાડું ચેકથી ચૂકવ્યું, 2000 દુકાન ભાડું ચેકથી ચૂકવ્યું તો તારીખ 17 જાય તો જમા, દુકાન ભાડા ખાતે, ચેકથી 2000 ચૂકવો તો બેંક ખાતામાં 2000 લખવા પડશે। ત્યાર પછી આગળ જોઈએ, ત્યાર પછી તારીખ 17 પછી તારીખ 21 રૂપિયા 4500નો માલ 10% વેપારી વટાવે રોકડેથી ખરીદ્યો, 10% વેપારી વટાવે રોકડેથી ખરીદ્યો। ચાલો 21 તારીખ 4500 માઇનસ 10%, 4500 માઇનસ 10% કર્યો એટલે તારીખ 21 રકમ આવશે 4050। ઓકે, શું કરેલું છે, રોકડેથી ખરીદી કરેલી છે, ખરીદી કરો તો રોકડ જાય, જાય તો જમા બાજુ, તારીખ 21 ખરીદ ખાતે, રોકડ ખાતામાં 4050 બાકી ડેશ। ત્યાર પછી આગળ જોઈએ, તારીખ 24 કરિશ્માએ તેના દેવા પેટે 2550 રોકડા ચૂકવી આપ્યા, કરિશ્માએ આપણે કોને બનાવીએ છીએ, રિદ્ધિ। ઓકે, તો કરિશ્માએ તેના દેવા પેટે એટલે એને દેવાના, એટલે આપણે લેવાના 2550 રોકડા ચૂકવી આપ્યા, એણે આપણને રોકડા ચૂકવ્યા તો આપણને રોકડા મળે એટલે રોકડ આવે, આવે તો ઉધાર બાજુ, તારીખ 24 કરિશ્મા ખાતે રોકડામાં 2550। ઓકે ચાલો, ત્યાર પછી એની પછીનો વ્યવહાર આપણે જોઈએ, તો એની પછીનો આપણને વ્યવહાર કહેવામાં આવ્યો છે કે આત્મકલ્યાણીને 1200 જૂનો હિસાબ ચૂકતે કરવા રોકડા ચૂકવી આપ્યા, આત્મકલ્યાણીને આપણે રોકડા ચૂકવેલા છે, રોકડા ચૂકવો તો રોકડ જાય, જાય તો તારીખ આવશે 26 આત્મકલ્યાણી ખાતે, રોકડા ચૂકવેલા છે, રોકડા કેટલા ચૂકવા છે, 1200 રૂપિયા। ઓકે ચાલો, ત્યાર પછી 29 તારીખ જાનવીએ રૂપિયા 3000 નો ચેક આપ્યો, તરત જ બેંકમાં ભરી દીધો। ઓકે, જાનવી આપણને ચેક આવે તો આપણી બેંકમાં આવે, આવે તો ઉધાર, તારીખ 29 જાનવી છે કે જાનવી છે, જાનવી, જાનવી ખાતે। ચાલો, બેંકમાં કેટલા રૂપિયાનો ચેક આપેલો હતો, તો કે સાહેબશ્રી 1000નો ચેક આપેલો હતો, થઈ ગયો। ચાલો, તારીખ 30 1000 રોકડા બેંકમાં ભર્યા। ઓકે ચાલો, આ વ્યવહાર જો અંડરલાઈન કરી લેજો, રૂપિયા 1000 રોકડા બેંકમાં ભર્યા, રૂપિયા 1000 રોકડા બેંકમાં ભરો તો બેંકમાં આવે, આવે તો ઉધાર, બેંકમાં આવે, આવે તો ઉધાર, સોરી, જાનવીને નીચેનું મારે રકમ જોવાઈ ગઈ 3000 છે, બેંકમાં આવે તો ઉધાર, બેંક ખાતાની ઉધાર બાજુ 1000 લખ્યા। ઓકે, અહીંયા ડેશ, અહીંયા શું લખશું, તો કે રોકડ ખાતે, તારીખ 30। ઓકે, જો રૂપિયા 1000 રોકડા બેંકમાં ભરો તો બેંકમાં આવે, આવે તો બેંક ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે।
હવે બીજી વસ્તુ શું થઈ કે આપણે ને આપણે શું કર્યું છે કે આપણે આપણા બેંક ખાતાનું ડ્રોવર ખોલ્યું, રૂપિયા કાઢ્યા અને આપણા ને આપણા એટલે કે આપણા ધંધાની બેંકમાં આપણે બેંક ખાતામાં ભર્યા, તો બેંકમાં તો આવ્યા, આપણા ધંધામાંથી રોકડ તો જાય તો જમા, રોકડ જાય તો રોકડ ખાતાની જમા બાજુ 1000 રૂપિયા શેમાં ભર્યા, બેંકમાં, બેંક ખાતે તારીખ 30. આવો જે વ્યવહાર હોય ને આવા વ્યવહારને કહેવાય જમા ખર્ચી વ્યવહાર. એટલે જમા ખર્ચી અને આ બાજુ પણ લખશું જમા ખર્ચી. ઓકે, જો આવો વ્યવહારને શું કહેવાય જમા ખર્ચી, કે આપણે આપણી ને આપણી જ પેઢી છે, આપણી પેઢીનું બેંકમાં એકાઉન્ટ છે, આપણે પેઢીમાંથી રોકડા કાઢ્યા એટલે રોકડ જાય તો જમા બાજુ લખી નાખી. બીજી વિગત શું કરી તો કે આપણી ને આપણી બેંકમાં ભર્યા એટલે આપણી ને આપણી બેંકમાં આવે તો ઉધાર. જોયો, બેંક ખાતાની સામે રોકડ ખાતું લખ્યું છે, અહીંયા બેંક ખાતું લખ્યું હોય તો ખોટું પડે. એવી જ રીતે રોકડ ખાતાની સામે બેંક ખાતું લખ્યું છે, જો આમાં બે રોકડ ખાતે લખ્યું હોય તો ખોટું પડે. ઓકે, ચાલો આ સાથે જ આ વ્યવહાર પૂરા. હવે આપણે ટોટલ લખીશું, તો સૌ પ્રથમ ટોટલ મારીએ, ટોટલનો સરવાળો બંને એક સરખો જ થવો જોઈએ. એક સરખો મીન્સ કે એક લીટીમાં. ચાલો સૌ પ્રથમ રોકડ ખાતાનો ઉધાર બાજુનો સરવાળો થાય છે, વધુ થાય છે, ઉધાર બાજુનો સરવાળો થાય છે 10,550. 10,550. એવી જ રીતે બેંક ખાતાનો પણ ઉધાર બાજુનો વધુ જ થતો હશે, ઉધાર બાજુનો થાય છે 16,500 અને આ બાજુ પણ લખશું 16,500. હવે બેંક ખાતામાં જોઈએ તો બેંક ખાતામાં જો રકમ વધે, 10,550માંથી ઉપરની વિગત બાદ કરીએ એટલે આપણને રકમ મળશે 2,200. એવી રીતે 16,500માંથી ઉપરની વિગત બાદ કરશું એટલે આપણને મળશે 6,500. ઓકે, અહીંયા શું લખવાનું, છેલ્લી તારીખ 30, બાકી આગળ લઈ ગયા. અને અગાઉના દાખલાની જેમ બાકી આગળ લઈ ગયા એના વળતે જ દિવસે આપણે પાછું લખવાનું બાકી આગળ લાવ્યા. ઓકે, ચાલો કેટલા, 2,200, 6,500. તારીખ લખવાની રહી ગઈ, તારીખ 2015 મે પછી જૂન તારીખ 1. રેડી, આવું લખવું પડશે. થેન્ક યુ.